કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પ્રથમ સત્રમાં પાઠ નંબર 5 ભણીશું. સવાલ બાલમન કે જવાબ ડોક્ટર કલામ કે. સવાલ બાળકોના છે અને જવાબ ડોક્ટર કલામનો છે. ડોક્ટર કલામ, જે તમે નામ સાંભળેલું છે, ડોક્ટર અબ્દુલ કલામ. પ્રશ્નોત્તર શૈલી મેં પ્રસ્તુત યહ સાક્ષાત્કાર ડોક્ટર અબ્દુલ પાકિર જૈનુલ અબ્દીન અબ્દુલ કલામ સે બચ્ચો કી બાતચીત પર આધારિત હૈ. यहाँ बातचीत तब संपन्न हुई थी जब डॉक्टर कलाम राष्ट्रपति पद पर आसीन थे. वे बच्चों की जिज्ञासाओं का तुरंत उत्तर देने के लिए सदैव तत्पर रहते थे. भारत के भूतपूर्व राष्ट्रपति डॉक्टर अब्दुल कलाम एक वैज्ञानिक थे. डॉक्टर कलाम बहुत ही सरल स्वभाव के व्यक्ति हैं. बच्चों से उन्हें बड़ा लगाव है. इस पाठ में बच्चों ने उनसे विविध विषयों पर प्रश्न पूछे हैं और डॉक्टर कलाम ने अनेक उत्तर दिए हैं. पाठ शुरू करिए. एना पहला हूँ तुमने थोड़ू डॉक्टर अब्दुल कलाम विषय समझा भी देश. डॉक्टर अब्दुल कलाम पांचवा धोरण में भणता हता. तेमना एक शिक्षक शिव सुब्रमण्यु अय्यर विद्यार्थियों ने रामेश्वर ना समुद्र तटे लई गया हता. त्यां तेमने पक्षियों ने उड़वाने क्रिया बतावी. બાળક કલામ આ જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. ડોક્ટર કલામ માને છે કે શિક્ષણનો માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ, કારણ કે વિદ્યાર્થી જે ભાષામાં વિચારે છે તેમાં જ તે પોતાની વાત સારી રીતે પ્રકટ કરી શકે છે. વિશ્વ સ્તરે સંપર્ક જાળવવા માટે અંગ્રેજી જેવી વિદેશી ભાષા પણ જાણવી જરૂરી છે. પહેલા તમે એ વિચારો કે તમારે શું બનવું છે. લક્ષ્ય નિશ્ચિત થઈ જાય ત્યાર પછી તે દિશામાં કઠોર પરિશ્રમ કરવાથી અને તેમાં આવનારી મુસીબતો ઉપર વિજય મેળવવાથી જીવનમાં સફળતા મળે છે. સામાન્ય આર્થિક સ્થિતિના બાળકો પણ પર સખત પરિશ્રમ કરીને અને સાહસથી આગળ વધીને મોટા માણસ બની જાય છે. આવો તેમનો જીવનમાં સફળ થવાનો મંત્ર હતો. અને ભારતની સામે સૌથી મોટો પડકાર ઈસવીસન 2020 સુધી દેશને અનેક વિકસિત રાષ્ટ્ર બનાવીને પોતાના 1 અબજ નાગરિકોને સુખી કરવાનું કામ જ આજે આપણી સામે સૌથી મોટો પડકાર છે. દેશમાં પર્યાપ્ત યુવા શક્તિ અને પર્યાપ્ત સંસાધન હોવાથી આ પડકારનો સામનો કરવાનું કામ મુશ્કેલ નથી. વધતી જતી વસ્તી પર કાબુ અને બેકારીનું નિવારણ ડોક્ટર કલામ અનુસાર સ્ત્રી શિક્ષાનો વિસ્તાર, નાનો કુટુંબ સુખી કુટુંબની માન્યતા અને ગ્રામીણ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધાની સ્થાપનાથી વધતી જતી વસ્તી પર કાબુ મેળવી શકાશે અને બેકારી પણ દૂર થશે. નેતાઓને બોધ ડોક્ટર કલામ કહે છે કે આપણા નેતાઓને કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ તેમજ પારદર્શક કામો દ્વારા લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો જોઈએ. તેમણે ગરીબીની રેખા નીચે જીવતા લોકોને ઉન્નતિ માટે પ્રયત્નો કરવા જોઈએ. સેનામાં મહિલાઓનો સમાન ફાળો હોવો જોઈએ. ભારતીય સેનામાં પુરુષો અને મહિલાઓની નિયુક્તિમાં ભેદભાવ કરવામાં આવતો નથી. આજે સેનામાં મહિલાઓ પણ ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાન કરી રહી છે. આ ડોક્ટર કલામની વાતો હતી. હવે આગળ પાઠમાં શરૂઆત કરીશું આપણે. પ્રશ્નકર્તા છે અહીં અને ડોક્ટર કલામ છે. પ્રશ્નકર્તા જે પ્રશ્ન કરે છે તેના માટે વપરાયેલ છે અહીંયા પ્રશ્નકર્તા. આર અરવિંદ કક્ષા, 3 સેન્ટ મેટ્સ સ્કૂલ, ચેન્નઈ. ચેન્નઈનો વિદ્યાર્થી છે આર અરવિંદ, કક્ષા 3, ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે સેન્ટ મેડલ્સ સ્કૂલ. હવે એનો પ્રશ્ન છે, ક્યા આપ અપને બચપન કી કોઈ યાદગાર ઘટના હમે સુના સકતે હૈ. હવે ત્રીજા ધોરણનો વિદ્યાર્થી છે તે ડોક્ટર કલામને પ્રશ્ન કરે છે કે શું તમે તમારા બાળપણની ઘટનાને કહી શકો છો. ડોક્ટર કલામ, કક્ષા 5 મેરે શિક્ષક કી શિવ સુબ્રમણ્યુ અય્યર કી એક બાત મુજે યાદ હૈ કે મારા 5 ધોરણના જે મારા ક્લાસ ટીચર હતા શિવ સુબ્રમણ્યુ અય્યર, એમની વાત મને યાદ છે. એક દિન કક્ષા મે વે હમે યહ બતા રહે થે કે કોઈ પક્ષી કેસે ઉડતા હૈ. ઉન્હોને હમે રામેશ્વર કે સમુદ્ર તટ પર લે જાકર ઉસકા જીવંત ઉદાહરણ દિયા. વહાં એસી યાદગાર ઘટના થી
जो मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई। इसी से मुझे आगे विज्ञान पढ़ने की प्रेरणा मिली। जारे डॉक्टर अब्दुल कलाम पांचवा धोरण में हता त्यारे एमना शिक्षके एक दिवस केमने ए बतावी के कोई पक्षी केवी रीते उड़ी सके छे ते बतावी। हवे ए जाणवा माटे एमने रामेश्वर समुद्र तट पर एमने त्या लई जवा लई गया। जीवंत उदाहरण दिया। जीवंत उदाहरण एटले जीता जागता जीवित जेमे नजर सामे जोई सके तेने शुं कहेवाय जीवंत जीता जागता उदाहरण दिया। वह ऐसी यादगार घटना थी, यादगार अविस्मरण जिसे भूला न जाए भूला न जा सके केवी घटना हती ते कोई दिवस भूले न सकाय तेवी मेरे मन मस्तिष्क में हमेशा के लिए बैठ गई है। मस्तिष्क એટલે દિમાગ મારા મગજમાં એવી રીતે બેસી ગઈ છે કે એ જોઈને મને આગળ વિજ્ઞાન ભણવાની પ્રેરણા મળી, વિજ્ઞાન ભણવાની ઈચ્છા થઈ। પ્રશ્ન કરતા સર્યુ મકર કક્ષા 5 વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુર। હવે બીજો પ્રશ્ન કરતા છે અહીંયા સર્યુ મકર કક્ષા 5 તે 5માં ધોરણનો છે, વાલ્મીકી નગર હિન્દી માધ્યમિક શાળા નાગપુરનો વિદ્યાર્થી છે। હવે એનો પ્રશ્ન છે બચપન મે હમે કિસ ભાષા કો પ્રમુખતા દેની ચાહીએ। મસ્ત સવાલ કરે છે વિદ્યાર્થીએ કે બાળપણથી આપણે કઈ ભાષાને પ્રમુખતા આપવી જોઈએ, કઈ ભાષા પર વધારે ભાર આપવો જોઈએ, મહત્વ આપવું જોઈએ। તો ડોક્ટર અબ્દુલ કલામનો જવાબ છે मैंने स्वयं माध्यमिक शिक्षा तक की पढ़ाई अपने मातृभाषा के माध्यम से पूरी की है। और डॉक्टर अब्दुल कलाम एवं कहे छे कि मैं पोते माध्यमिक की शिक्षा जे शिक्षण हतुं ते मैं मारी मातृभाषा में ज पूरी करी छे। जेम आपणे अत्यारे आपणी मातृभाषा कही छे गुजराती, तो एवी रीते एमने मातृभाषा में ज एमने माध्यमिक नुं शिक्षण मेळव्युं हतुं। कॉलेज और उससे आगे की शिक्षा अंग्रेजी माध्यम की संस्थाओं में हुई के कॉलेज अने एना आगळनुं शिक्षण हतुं ए एमने अंग्रेजी माध्यम एटले इंग्लिश मीडियम द्वारा पूरुं कर्युं हतुं। मेरा मानना है कि हम कॉलेज में भी माध्यम के रूप में मातृभाषा का चुनाव कर सकते हैं कि आपणे कॉलेज में पण आपणी मातृभाषानी पसंदगी करी शकीए छीए। आपणे आपणी मातृभाषा पण राखी शकाय छे अने इंग्लिश राखवू होय तो ए पण राखी शकाय छे, क्योंकि युवा अपने मातृभाषा में ही सोचता है, उसी में अपनी बात सहजता से कहने में समक्ष होता है, पर उसमें कोई भी दो राय नहीं की कि वैश्विक स्तर पर संपर्क के लिए हमें अंग्रेजी जैसी एक संपर्क भाषा की नितांत आवश्यकता है। हवे एम कहे छे अहीं के मैं मारो माध्यमिक शिक्षण छे मैं मारी मातृभाषा में ज पूरुं कर्युं छे, कॉलेज अने आगळनुं शिक्षण छे एमने अंग्रेजी माध्यम द्वारा पूरुं कर्युं हतुं। के एमनुं मानवुं एवुं छे के कॉलेजमां पण आपणे आपणी मातृभाषानी पसंदगी करी शकीए छीए, आपणे आपणी मातृभाषामां पण भणी शकीए छीए अने अंग्रेजी माध्यममां पण भणी शकीए छीए। डॉक्टर અબ્દુલ કલામનું કહેવું એવું છે કે આપણે જે યુવા અવસ્થામાં આપણે માતૃભાષામાં વિચારી શકીએ છીએ એવી જ રીતે સહજતાથી આપણે બીજાને કહી શકીએ છીએ, પણ જે આપણી માતૃભાષા હોય તો આપણે ડેલી યુઝ ઘરમાં કરતા હોઈએ છીએ, બધા સાથે વાતચીત કરતા હોઈએ છીએ, આપણી માતૃભાષા ગુજરાતી છે તો આપણે સહજતાથી ઘરમાં વાતચીત કરી શકતા હોઈએ છીએ, આપણા મનમાં જે હોય બીજા વ્યક્તિને સરળતાથી કહી શકતા હોઈએ છીએ। કે આમાં તમને બે રાય હોય છે, વૈશ્વિક એટલે વિશ્વ સંબંધી એટલે વૈશ્વિક સ્તર હોય છે, એમાં આપણે અંગ્રેજી ભાષા પણ જરૂરી છે, નિતાંત એટલે અત્યંત તો અંગ્રેજી ભાષા છે એ પણ અત્યંત જરૂરી છે। સંપર્ક મેલજોલ એક દૂસરે કે સંબંધ સ્થાપિત કરના કે આપણે એકબીજા સાથે આપણી માતૃભાષામાં સરળતાથી વાતચીત કરી શકતા હોય છે, પણ એની સાથેને સાથે વિશ્વ સંબંધી વૈશ્વિક વિશ્વ સંબંધીમાં પણ અંગ્રેજી ભાષા પણ આપણને આવડવી શીખવી એ પણ ખૂબ જ જરૂરી છે। પ્રશ્ન કરતા અશ પટેલ કક્ષા 5 ચંદુલાલ વિદ્યા મંદિર મુંબઈ, નવો વિદ્યાર્થી છે અશ પટેલ, ધોરણ 5 નો છે,
ચંદુલાલ વિદ્યા મંદિરનો છે, મુંબઈ આવેલું છે જે. એનો પ્રશ્ન છે, યદી હમ આપકી તરહ બનના ચાહે તો હમે ક્યા કરના ચાહીએ. ડોક્ટર અબ્દુલ કલામ ને કહે છે કે અમારે તમારા જેવું બનવું હોય તો અમારે શું કરવું જોઈએ. ડોક્ટર કલામ કહે છે, જબ આપ યુવા અવસ્થા મેં કદમ રખે તભી આપકો જીવન મેં લક્ષ્ય નિર્ધારિત કર લેના હોગા. હંમેશા કુછ બડા સોચો, જૈસે હી યહ અનુભૂતિ હો કે આપ આખિર બનના ક્યાં ચાહતે હો, તભી સે ઉસ દિશા મેં પ્રયાસ ઔર શ્રમ પ્રારંભ કર દો. કહેને કા અર્થ હૈ કી જી તોડ મહેનત કરો, જ્યો જો આપ આગે કી ઔર બઢાઓગે, આપકા સામના બાધાઓ ઔર કઠિનાઈઓ સે હોગા. આપકો અપને અંદર દૃઢ સાહસ પેદા કરના હોગા. સમસ્યાઓ કા કો પરાજિત કરને મેં મહારત હાસિલ કરને હોગે, તભી જીવન મેં સફલ હો પાઓગે. પહેલે યહ જરૂરી હૈ કી આપ નિરંતર જ્ઞાન અર્જિત કરો. ડોક્ટર કલામનું કહેવું છે કે આપ યુવા અવસ્થા મેં કદમ રખે તબ ભી આપકો જીવન મેં લક્ષ્ય નિર્ધારિત કર લેના હોગા. લક્ષ્ય એટલે ધ્યેય, કે જ્યારે તમે યુવા અવસ્થામાં કદમ રાખો, યુવા અવસ્થામાં તમે આવો છો, ત્યારે તમારા જીવનમાં નિર્ધારિત કરવાનું છે, નક્કી કરવાનું છે કે તમારે શું કરવું છે, મોટા થઈને શું બનવું છે. હંમેશા કુછ બડા સોચો, કે હંમેશા તમે કંઈક સારું વિચારો, સારું સોચશો, સારું વિચારશો તો જ તમે કશું કરશો. જૈસે હી અનુભૂતિ હો કે આપ આખિર બનના ક્યાં ચાહતે હો, જો તમે વિચારી શકો છો કે તમે મોટા થઈને શું બનવા માંગો છો, તમે જે કણ પણ બનવા માંગો છો તે, કે જ્યારે તમે એ દિશામાં જશો તો એમાં ખૂબ જ મહેનત કરવી પડશે, ખૂબ જ પ્રયાસ કરવા પડશે. અને એનો કહેવાનો મતલબ એવો છે કે તમારે જીત તોડ મહેનત કરવી પડશે, બહુ જ મહેનત કરવી પડશે, તનતોડ મહેનત કરવી પડશે. કોઈ પણ કામમાં સફળતા આપણને એમનેમ નથી મળતી, મહેનત કરવાથી જ મળે છે. આપણે ઘર આગળ આંબો ઉગાડ્યો હોય તો એના એ દિવસે તમને ક્યારેય ના મળે. એને સેવવો જોઈએ, એને દરરોજ પાણી આપવું જોઈએ, ખાતર આપવું જોઈએ, તેનો દેખરેખ રાખવી જોઈએ, સમય મળતા આપણે તેના પર ફળ મળી રહેતું હોય છે. એવી જ રીતે આપણે તનતોડ મહેનત કરવી જોઈએ. જ્યારે જ્યારે તમે આગળ વધશો એમ તમારા જીવનમાં ઘણી બધી તકલીફો, ઘણી બધી મુશ્કેલીઓ, વાગાઓ આવશે, પણ તમારે હંમેશા એની તમારાની અંદર દ્રઢ અને સાહસ હંમેશા રાખવો જોઈએ. એ મુશ્કેલીનો સામનો કરતા આપણે શીખવું જોઈએ. નાની મોટી દરેક આપણે મુસીબતો આવતી જ હોય છે આપણા જીવનમાં, પણ આ સમસ્યાઓને પરાજિત કરવા માટે એક મહારથ હાસિલ કરવી હોગી, મહેનત કરવી પડશે. તો મહારથ એ યોગ્યતા, કુશળતા હાસિલ કરવી પડશે, અને ત્યારે જ આપણે આપણા જીવનમાં સફળ થઈશું. અને આપણે નિરંતર એટલે હંમેશા જ્ઞાન પ્રાપ્ત કરતા રહેવું પડશે. દરરોજ કંઈક નવું શીખતા રહેવું જોઈએ, દરરોજ નવા પુસ્તકો વાંચવા જોઈએ, સમાચાર વાંચવા જોઈએ, દરરોજ કંઈક ના કંઈક જાણકારી મેળવવી જરૂરી છે. પ્રશ્નકર્તા ચિરાગ જૈન, કક્ષા 7, બ્રાહ્મે કે બ્રિજ, અંધેરી પશ્ચિમ મુંબઈ. હવે નવો વિદ્યાર્થી છે ચિરાગ જૈન, ધોરણ 7નો વિદ્યાર્થી છે, અંધેરી મુંબઈનો છે. એનો પ્રશ્ન છે, વહ કોન સી બડી ચુનૌતી હૈ જિસકા સામના હમે આજ કરના પડ રહા હૈ. વ્યા વિદ્યાર્થી કહે છે કે એવી કઈ ચુનૌતી છે કે જેનો સામનો આજે આપણે કરી રહ્યા છીએ. ચુનૌતી એટલે લલકાર, ચુનૌતીનો મીનિંગ છે લલકાર. ડોક્ટર કલામ કહે છે, ભારત કો સન 2020 તક એક વિકસિત રાષ્ટ્ર કે રૂપ મેં પરિવર્તિત કરના ઓર દેશ કે 1 અરબ સે અધિક નાગરિકો કો ચહેરે પર મુસ્કાન દેખના, યહી રાષ્ટ્ર કે સમક્ષ સબસે બડી ચુનૌતી હૈ. ડોક્ટર કલામ નું કહેવું એવું છે કે 2020 સુધી આપણા દેશને વિકસિત કરવાનું છે, રાષ્ટ્ર કે રૂપ મેં પરાવર્તિત કરને કે આપણો દેશ નવો પરાવર્તિત કરવાનો છે. આપણા દેશમાં 1 અરબ થી અધિક ઘણા બધા નાગરિકો છે આપણા દેશમાં, એના એ બધા નાગરિકો પર મુસ્કાન જોવાની છે, હસી જોવાની છે, અને આ આપણા દેશ સમક્ષ એ બહુ મોટી ચુનૌતી છે. આપણા દેશમાં કેટલા બધા નાગરિકો છે, બધા સમાન નથી, કોને કેટલી બધી તકલીફો છે, કોઈ ગરીબ છે, કોઈ અમીર છે,
તો આ બધા નાગરિકોને સમાન હક આપવાના છે, બધા નાગરિકોના ચહેરા પર મુસ્કાન જોવાની છે, અને આ એક મોટી ચુનૌતી હતી. પ્રશ્નકર્તા હર્ષ ચાંડક, કક્ષા 7, ડોક્ટર એસ રાધાકૃષ્ણ વિદ્યાલય, મલાડ, મુંબઈ. ધોરણ 7 નો વિદ્યાર્થી છે હર્ષ ચાંડક, મુંબઈનો છે તે, ડોક્ટર રાધાકૃષ્ણ વિદ્યાલયનો છે મલાડમાં. એનો પ્રશ્ન છે, આપકી દ્રષ્ટિ મેં સાહસ કી પરિભાષા ક્યા હૈ? કે તમારી દ્રષ્ટિથી સાહસ કી પરિભાષા ક્યા હૈ? પરિભાષા એટલે વ્યાખ્યા. તમારી દ્રષ્ટિથી સાહસની વ્યાખ્યા શું છે? એવો પ્રશ્ન કહેવા માંગે છે. ડોક્ટર કલામ કહે છે, અપની જાન કી પરવા કિયે બિના દૂસરો કો સંકટ યા આપદા સે બચાના હી સાહસ. ડોક્ટર કલામનું કહેવું એવું છે કે આપણી જાનની પરવા કર્યા વગર, આપણા જીવની ચિંતા કર્યા વગર, પરવા કર્યા વગર બીજાઓને એના સંકટથી, મુશ્કેલીઓથી બચાવવું એ જ સાહસની વ્યાખ્યા છે. પ્રશ્નકર્તા તરુણ પટેલ, કક્ષા 8, સ્વામિનારાયણ ઇન્ડિપેન્ડન્ટ સ્કૂલ, લંડન. લંડનનો વિદ્યાર્થી છે તરુણ પટેલ, ધોરણ 8નો છે. હમ પ્રવાસી ભારતીય માતૃભૂમિ કે પ્રતિ ગર્વ કી ભાવના કેસે વિકસિત કરે? કે હમ પ્રવાસી ભારતીય માતૃભૂમિ પ્રતિ ગર્વ કી ભાવના કેસે વિકસિત કરે? અબ્દુલ કલામ, ભારતીય મૂળ કા કોઈ ભી વ્યક્તિ એક મુહદ ભારતીય પરિવાર કા અંગ હૈ. કે ભારતનો કોઈ પણ વ્યક્તિ છે, ભારતનો મૂળ વ્યક્તિ, ભારતનો એક પરિવારનો અંગ છે, એ આપણો એક પરિવાર છે. ભલે ગમે ત્યાં વસતા હોય, પણ ભારતનો હોય, ભલે લંડનમાં વસતા હોય, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભલે ગમે ત્યાં વસતા હોય, મૂળ એક એ ભારતીય પરિવારનો એક અંગ છે. ઓર ઉસે હમારે દેશ કી સંસ્કૃતિ પર, વિરાસત પર ગર્વ હૈ. વિરાસત એટલે ધરોહર. એમને આપણા સાંસ્કૃતિક ઉપર ધરોહર એક ગર્વ છે. સૌભાગ્ય સે આપ લોગ એસી સ્થિતિ મેં હૈ કે અપની માતૃભાષા, માતૃભૂમિ સે અચ્છી તરહ સે જુડે હુએ હૈ ઓર યહી આપકે લિયે ગૌરવ કી બાત હૈ. સૌભાગ્ય કે સૌભાગ્યની વાત છે કે આવી સ્થિતિમાં તમે આપણી માતૃભૂમિ સે અચ્છી તરહ સે જુડી હોય. કે તમે ભલે ગમે ત્યાં રહેતા હોય, પણ તમે આપણી માતૃભૂમિથી જોડાયેલા છો, અને આ એક આપણા માટે ગૌરવની વાત છે. આપણે અહીંયા ભલે ઇન્ડિયામાં રહીએ છીએ, આપણે ઇન્ડિયામાં ઘણા બધા નાના મોટી આપણે અંદર ઝઘડા ઝઘડી કરી રહ્યા છીએ, પણ જ્યાં વિદેશોમાં તમે જોજો કે લંડન, અમેરિકા, લંડન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ત્યાં આપણા ભારતવાસીઓ વસે છે. ત્યાં બધા ઇન્ડિયન ઇન્ડિયન કરીને ભારતીય છે, ભારતીય છે નો ગર્વ અનુભવે છે, અને બધા સાથે મળીને રહે છે, કે એ આપણા માટેની એક ગર્વની વાત છે. પ્રશ્નકર્તા સત્યમ, કક્ષા 10, જિલ્લા સ્કૂલ, મુંગેર. સત્યમ નામ છે, ધોરણ 10 નો વિદ્યાર્થી છે, જિલ્લા સ્કૂલમાં ભણે છે, સરકારી સ્કૂલ છે એમાં ભણે છે, મુંગેર. જો ભી બચ્ચે આપસે મિલતે હૈ વે કહેતે હૈ કે વે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, એન્જિનિયર, ડોક્ટર આદિ બનના ચાહતે હૈ, પર કિસાન, મજદૂર ઓર કલાકાર ભી કિસી રાષ્ટ્ર કે લિયે ઉતને હી મહત્વપૂર્ણ હૈ. હમ એસે હી પરિવારો સે આતે હૈ, હમારે લિયે આપકા ક્યા સંદેશ હૈ? હવે આ પ્રશ્નકર્તાનો પ્રશ્ન એવો છે કે તમને આટલા બધા વિદ્યાર્થીઓ મળ્યા, તે કહે છે કે વે એક પ્રસિદ્ધ વૈજ્ઞાનિક, ડોક્ટર, એન્જિનિયર એ વગેરે બનવા માંગે છે, પરંતુ ખેડૂત, મજૂર, કોઈ કલાકાર કે એ પણ આપણા દેશ માટે એટલા પણ જરૂરી છે. કે હમ એસે પરિવાર સે આતે, હમારે લઈ આપકા ક્યા સંદેશ? કે અમે પણ એવા પરિવારમાંથી આવીએ છીએ, તો અમારા માટે તમે શું કહેશો? આપણે કોઈને પૂછીશું કે તમે મોટા થઈને શું બનવા માંગો છો, તો બધા એવું જ કહેશે, ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ, વૈજ્ઞાનિક, એવું બધું જ કહેશે. પણ કોઈ એવું કહે છે કે મોટા થઈને હું ખેડૂત બનીશ, મજૂર બનીશ, કે કોઈ મોટો કલાકાર બનીશ? નહીં. ડોક્ટર કલા, કિસાન, મજદૂર, કલાકાર ઓર દસ્તકાર એ સભી હમારે રાષ્ટ્ર કે અભિન્ન અંગ હૈ. કે આ બધા આપણા રાષ્ટ્રના અંગ છે. ખેડૂત, કોઈ મજૂર, કોઈ પણ કલાકાર છે, કલાકારમાં ઘણા બધા કલાકાર આવે છે,
દસ્તકાર ને જરૂરત આવશ્યકતા જે હોય તે કે આ બધા આપણા દેશના એક મૂળભૂત અંગ છે, જરૂરી અંગ છે। રાષ્ટ્ર નિર્માણ સે હમે ઉન સભી કી સેવાઓ કી સમાન રૂપ સે દરકાર હે કે આ બધા આપણા દેશના નિર્માણ માટે સેવાઓ માટે જરૂરી છે। મુખ્ય જે જીવનનો જરૂરત આવશ્યક હોય તે જરૂર છે કે આપ સભી કો ચાહીએ કે અપને અપને ક્ષેત્રો મે ખૂબ ઉન્નતિ કરે કે તમે પણ તમારા જે ક્ષેત્ર છે એમાં ખૂબ ઉન્નતિ કરો। હવે કિસાન છે તો ખેડૂતની વાત કરીએ। હવે ખેડૂત ખેતી જ નહીં કરે તો આપણે અનાજ ફળફળાદી કઠોળ દૂધ છાશ ક્યાંથી મેળવીશું? તો એ પણ કિસાનને પણ આપણા દેશમાં જરૂરી છે। મજદૂર જે મજૂર બી ઘણા પ્રકારના હોય છે। કડિયા કામ કરતા મજૂર તમે જોઈ શકો છો। જો મજૂર પણ કોઈ નહીં બને તો આપણા મકાન બિલ્ડિંગો ક્યાંથી ઊભી કરી શકીશું? કલાકાર તો ઘણા બધા કલાકાર છે, તો હવે એ કલાકાર વગર આપણે આપણી કલાઓ કેવી રીતે પૂરી કરી શકીશું? તો આપણા દેશમાં બધાને જરૂર છે। કિસાન એટલે ખેડૂત મજૂર કલાકાર બધાને જ આપણે જરૂરી છે। તો ડોક્ટર કલામ એવું કહેવા માંગે છે કે તમે બધા આપણા દેશના એક મૂળભૂત અંગ છો, જરૂરી એક અંગ છો, અને દરેકે પોતાના ક્ષેત્રમાં ખૂબ જ આગળ વધવું જોઈએ, ખૂબ જ ઉન્નતિ કરવી જોઈએ। પ્રશ્નકર્તા રોહિત ચતુર્વેદી, કક્ષા 11, ઇસ્માલિયા ઇન્ટર કોલેજ, ઇટાવા। રોહિત ચતુર્વેદી છે, ધોરણ 11 નો છે, ઇસ્માલિયા ઇન્ટર કોલેજ ઇટાવાનો છે। આમ કહેતે હૈ કે ભારત 2020 તક વિકસિત રાષ્ટ્ર બન જાયેગા ઓર નિરંતર બઢતી જનસંખ્યા ઓર બેરોજગારી ઇસસે સંભવ હોને દેંગે। કે તમે એવું વિચારો છો કે 2020 તક આપણો દેશ રાષ્ટ્ર બનો, વિકસિત બની જવો જોઈએ, આપણો દેશ વિકસિત બની જવો જોઈએ, પણ નિરંતર આપણા દેશમાં જનસંખ્યા વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, તો શું આ સંભવ છે? એવું વિદ્યાર્થી પૂછે છે। ડોક્ટર કલામનો જવાબ છે, વિકાસ સ્વયં જનસંખ્યા વૃદ્ધિ કો રોકને કી અચૂક ઔષધિ હૈ। કે વિકાસ છે એ જનસંખ્યાને વૃદ્ધિ રોકવા માટે અચૂક જરૂરી છે। ઇસમેં જન શિક્ષા વિશેષકર સ્ત્રી શિક્ષા કી બાત ભી સંમલિત હૈ, ઉસે છોટા પરિવાર સુખી પરિવાર કી માન્યતા કો બલ મિલતા હૈ। ભારત 2020 કા મિશન યહાં કે યુવાઓ કો રોજગાર કે પર્યાપ્ત અવસર સુલભ કરાયેગા। ગ્રામીણ ક્ષેત્રો મે બડી સંખ્યા મે ઉદ્યોગ ધંધે સ્થાપિત કિયે જાયેંગે, જિસસે ઉન ક્ષેત્રો મે રોજગાર કે પ્રશુર અવસર પેદા હોગે। ડોક્ટર કલામ નો કહેવું એવું છે। જનસંખ્યા છે આપણા દેશમાં, જનસંખ્યા જે વધતી જતી સંખ્યા છે, તે કે સ્ત્રી શિક્ષાનો વિસ્તાર એવો હોવો જોઈએ, ભણેલી સ્ત્રીઓ જો ભણેલી ગણેલી હશે, શિક્ષા મેળવેલી હશે, તો એવું વિચારી શકે છે, નાનું કુટુંબ સુખી કુટુંબ એ માની શકે છે। અને ગ્રામીણ ક્ષેત્રોમાં જે આપણા શહેરોમાં તો બધા ભણેલા હોય છે, પણ ગ્રામીણ ક્ષેત્રોમાં નથી ભણેલા હોતા, પણ હવે ત્યાં બી શિક્ષણ આવી ગયું છે, તો એ પણ હવે વિચારે છે કે છોટા પરિવાર સુખી પરિવાર આ એક માનું એક બલ મિલતા હૈ, એક તાકાત મળે છે, અને 2020 માં આ મિશન છે યુવાનોને રોજગારોને પર્યાપ્ત સુલભ ને લાભ થશે। ગ્રામીણ ક્ષેત્રોમાં સંખ્યા ઉદ્યોગ ધંધે સ્થાપિત કિયે જાયેંગે, કે ગામડાઓમાં પણ ઉદ્યોગો અને ધંધા સ્થાપિત થશે, ત્યાં ધંધાને ઉદ્યોગ કરવામાં આવશે, જેના ક્ષેત્રથી રોજગારમાં આપણને સારો રોજગારમાં આપણે સારો એવો લાભ મળી રહેશે। અત્યારે આપણે જોઈએ છીએ કે અમુક ના ઘરે ઘણા બધા બાળકો હોય છે, આપણે ઘરે તમે કદાચ 2-3 ભાઈ બહેન હશો, કદાચ એકાદ ભાઈ બહેન હશે, પણ પહેલાના સમયમાં બહુ જ સંખ્યા હતી। હવે આપણો દેશ દિવસે દિવસે વિકસિત થતો જાય છે, જનસંખ્યા પણ વધતી જાય છે, તો એને રોકવા માટે શું કરવું જોઈએ? સરકારે અત્યારે કહેલું છે કે 2 બાળકો હોય તો આપણે ગવર્મેન્ટના બધા ચાન્સીસ મળે છે, જો 3 બાળક ભાઈ બહેન હોય તો ગવર્મેન્ટના ચાન્સ મળતા નથી। એવી રીતે વસ્તી ઓછી કરવા માટેના ઘટાડવા માટેના પર્યાયો ચાલી રહેલા છે। પ્રશ્ન કરતા અર્શ મહેતા, કક્ષા 12, તેજસ હાઈસ્કૂલ, વડોદરા। અર્શ મહેતા છે ધોરણ 12 નો વિદ્યાર્થી છે, તેજસ હાઈસ્કૂલ વડોદરાનો વિદ્યાર્થી છે। આપકો એસા ક્યો લગતા હૈ કે 2020 તક ભારત વિકસિત રાષ્ટ્ર બન જાયેગા,
એવું કહે છે કે તમને કેમ એવું લાગે છે કે 2020 સુધી ભારત છે એ વિકસિત રાષ્ટ્ર બની જશે? ડોક્ટર કલામ, ભારત કી જનસંખ્યા 1 અરબ સે અધિક હૈ, ઉસમે 54 કરોડ લોગ 25 સે કમ આયુ કે હૈ, કે આપણા દેશમાં 1 અરબ લોકો છે. હવે એટલે બધી પબ્લિકમાં 54 કરોડ લોકો છે એ 25 વર્ષથી નાના છે, કમ આયુ કે હૈ, 25 વર્ષથી 54 કરોડ લોકો છે 25 વર્ષથી નાના છે. એ હમારી રાષ્ટ્ર શક્તિ હૈ કે એ આપણા દેશની એક શક્તિ છે. 25 વર્ષથી નાના વિદ્યા બાળકો છે જે લોકો છે એ આપણા દેશની એક શક્તિ છે. ભારત કો 2020 તક વિકસિત રાષ્ટ્ર મેં પરાવર્તિત કરને કે લીએ હમારે પાસ પ્રચુર પ્રાકૃતિક સંસાધનો કે સાથી સુનિયોજિત ખાકા ભી ઉપલબ્ધ હૈ. 54 કરોડ યુવાઓ કો વિચારો કી એકતા નિશ્ચય હી ઉસે વિકસિત રાષ્ટ્ર મેં પરાવર્તિત કરને મેં સફળ હોગે. કે આપણા દેશમાં જનસંખ્યા લોકોની સંખ્યા 1 અરબથી વધારે છે, એમાં 54 કરોડ લોકો એવા છે કે 25 વર્ષથી નીચેના છે, તો કે એ આપણી રાષ્ટ્રની શક્તિ છે, એ આપણા દેશની એક શક્તિ ગણાય છે. અને 2020 તક કે આપણો દેશ છે વિકસિતમાં પરાવર્તિત થશે. અત્યારે પ્રાકૃતિક સંસાધનો બહુ બધા વધી ગયા છે, સુનિયોજિત ની સેવાઓ વધી ગઈ છે, અને 54 કરોડ યુવાના વિચારથી આ એકતામાં નિશ્ચય વિકસિત રાષ્ટ્રને પરાવર્તિત કરવામાં સફળ થશે. અત્યારે તમે પહેલાના સમયમાં જોશો તમારા ઘરમાં 3-4 ભાઈ બહેનો હશે, તમારા પપ્પાને વિચાર જોજો તો 2-3-3-4 ભાઈ બહેન હશે, અને અત્યારે તમારા ઘરમાં તમે કેટલા ભાઈ બહેન છો એ પરથી આપણને ખ્યાલ આવે છે કે ના, કઈ ફેરફાર થઈ રહ્યો છે. પ્રશ્ન કરતા એસ કાર્તિક, કક્ષા 12, અમરજ્યોત ઇંગ્લિશ સ્કૂલ, બેંગ્લોરુ. પ્રશ્ન કરતા છે એસ કાર્તિક, ધોરણ 12 નો વિદ્યાર્થી છે, બેંગ્લોરનો વિદ્યાર્થી છે. કઈ છાત્રો કે બડે બડે લક્ષ્ય હોતે હૈ પર આર્થિક તથા અન્ય સમસ્યાઓ કે કારણ વે ઉને પ્રાપ્ત નહીં કર પાતે હૈ, વે અપના લક્ષ્ય આખી કેસે પ્રાપ્ત કરે? કે ઘણા બધા વિદ્યાર્થીઓ, છાત્રો એટલે વિદ્યાર્થીઓ, ઘણા બધા વિદ્યાર્થીઓ એવો છે કે મોટા મોટા લક્ષ્ય હોય છે એમને, પણ અમુક એવી આર્થિક સમસ્યાઓ આવી જાય છે કે બીજી કોઈ તકલીફો આવી જાય છે જેથી એનું લક્ષ્ય છે એ પૂરું કરી શકતા નથી. ઘણા બધા વિદ્યાર્થીઓને સારું ભણવું હોય છે, મહેનત કરવી હોય છે, પણ કોઈ તકલીફ હોય કે પૈસા ના હોય કે આપણે કોઈ મજબૂરી હોય તો ભણી શકતા નથી, તો એનું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત થાય એ પ્રશ્ન પૂછ્યો છે. ડોક્ટર કલામ, સ્કૂલ મેં પઢાઈ મેં અચ્છા પ્રદર્શન કરને પર છાત્રવૃત્તિ પ્રાપ્ત હોતા હૈ, કે સ્કૂલમાં તમે સારી ભણતર હોય તમારું તો તમારું પ્રદર્શન, તમારો દેખાવ સ્કૂલમાં, વ્યવહાર કેવો હોય છે, સારો કે હોશિયાર વિદ્યાર્થી છે એ રીતે. સાથે ઉચ્ચ શિક્ષા કે લીએ બેંકો સે ઋણ લેને હેતુ પાત્રતા ભી બને કી, કે તમે સારું શિક્ષણ મેળવવા માટે બેંકોમાંથી તમે લોન પણ લઈ શકો છો. જીવન મે ઊંચા નિર્ધારિત કરને પર બાધાએ તો આતી હૈ, કે તમે જીવનમાં આગળ વધવા માટે કશું કરવા માટે તમે જીવનમાં ઘણી બધી બાધાએ ખૂબ બધી તકલીફો તમને પડે છે. હમે કઠોર પરિશ્રમ ઓર ઉત્કૃષ્ટ કાર્યો સે ઉને પરાજિત કરના હોગા, કે આપણા જીવનમાં તકલીફો આવશે અને કઠોર મહેનતથી, ખૂબ જ મહેનતથી જે તકલીફો છે એને હરાવી દેવી જોઈએ. વિઘ્ન બાધાઓ સે વ્યક્તિ કો પરાજિત નહીં હોના ચાહીએ, કે આપણા જીવનમાં જે વિઘ્ન આવે છે, જે તકલીફો આવે છે એનાથી કોઈ પણ વ્યક્તિ હિંમત હારીને બેસવું જોઈએ નહીં. જે તકલીફ છે એને હરાવવી જોઈએ પણ આપણે હારીને બેસવું જોઈએ નહીં. પ્રશ્ન કરતા મિથુન કે દ્વિતીય વર્ષ બી લેવલ એ આઈસીટી અમૃતાપુરી. ભારત કો વિકસિત રાષ્ટ્ર બનાને મે રાજનીતિજ્ઞ કી ક્યાં ભૂમિકાએ હોની ચાહીએ? ડોક્ટર કલામ, જિમ્મેદાર રાજનીતિજ્ઞ દૂરદર્શિતાપૂર્ણ નીતિ બનાતા હૈ. મહાત્મા ગાંધી ને નિષ્ઠા કે રાજનીતિક સિદ્ધાંત કો સત્ય, અહિંસા તથા નિસ્વાર્થ ભાવના મે ઢાલતે હુએ બ્રિટિશ શાસકો કે વિરુદ્ધ અપને લડાઈ છેડી થી. વર્તમાન રાજનીતિજ્ઞો કો અપને કઠિન પરિશ્રમ, ઉત્કૃષ્ટતા ઓર પારદર્શી કાર્યો સે માર્ગદર્શન દેના હોગા. સાથ હી ગરીબી રેખા સે નીચે રહ લગે લગભગ 26 કરોડ ભારતીયો કે ઉત્થાન કે લીએ ભી કાર્ય કરના હોગા.
કે આપણા દેશમાં જે રાત નીકળીને દૂરદર્શા છે, નીતિઓ નીતિયા બનતા હે, એથી નિયમો બને છે. હવે મહાત્મા ગાંધીજી નિષ્ઠાથી કે રાજનીતિના સિદ્ધાંત એને શું હતો, સત્ય અહિંસા હતી. સત્યથી કોઈ હિંસા વગર નિસ્વાર્થ ભાવનાએ એ બ્રિટિશ શાસકોના વિરુદ્ધમાં પોતાની લડાઈ કરી હતી. અને આ વર્તમાનમાં જે રાજનીતિઓ છે એમને કઠિન પરિશ્રમ કાર્યો કર્યા, માર્ગદર્શન હેઠળ એમણે ઘણું બધું કાર્ય કર્યું છે. સાથી કે ગરીબી રેખા જે ગરીબ લોકો છે એમને પણ નીચે રહીને લગભગ 26 કરોડ ભારતીયોએ તેમના માટે ઘણા કાર્યો કરેલા છે. પ્રશ્ન કરતા શ્રી નંદિતા સુબી તૃતીય વર્ષ MGR ઇન્સ્ટિટ્યૂટ ચેન્નઈ, નંદિતા સુબી ત્રીજા વર્ષની કોલેજમાં છે જે TY કહેવાય છે. રક્ષા કે દ્રષ્ટિ સે વિઝન 2020 કા લક્ષ્ય પાને મેં મહિલાઓ કી ક્યા ભૂમિકા હો સકતી હૈ. ડોક્ટર કલામ કહે છે વિઝન 2020 મેં રક્ષા અનુયોગ કે ક્ષેત્ર કી મહત્વપૂર્ણ પ્રૌદ્યોગિકીઓ કે વિકાસ પર વિચાર કિયા ગયા હૈ. રાષ્ટ્રીય સુરક્ષા કી બાત ભી વિઝન 2020 કા એક વિભિન્ન અંગ હૈ. સશસ્ત્ર સેનાઓ મેં નિયુક્તિ કે લીએ પુરુષ ઓર મહિલાઓ કે આધાર પર કોઈ ભેદભાવ નહીં કિયા જા સકતા. તીન સેનાઓ મેં પર્યાપ્ત મહિલાઓ અધિકાર નિયુક્ત હૈ. રાષ્ટ્રીય રક્ષા ક્ષમતાઓ મેં વૃદ્ધિ કે લીએ મહિલાએ ઓર સ્થરીય સામરિક સેના બહુગુણક ઉપકરણો પર કાર્ય કરને ભી અપના સહયોગ દે સકતી હૈ. કે ડોક્ટર કલામ કહે છે કે નેતાઓને કઠોર પરિશ્રમ અને પોતાના ઉત્કૃષ્ટ તેમજ પારદર્શક કામો દ્વારા જ લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. તેમની ગરીબી રેખાને નીચે જીવતા લોકોને ઉન્નતિ માટે પ્રયત્ન કરવા જોઈએ. અહીં સેનામાં મહિલાઓનો સમાન ફાળો છે. ભારતીય સેનામાં પુરુષો અને મહિલાઓ નિયુક્તમાં ભેદભાવ કરવામાં આવ્યો નથી. અહીંયા મહિલાઓ અને પુરુષોમાં કોઈ ભેદભાવ કરવામાં આવેલો નથી. આજે સેનામાં મહિલાઓ પણ ઉચ્ચ સ્તરીય સેવા પ્રદાન કરી રહી છે. પ્રશ્ન કરતા જોધપુર દોરે પર ડોક્ટર કલામ કે એક બચ્ચે દ્વારા પૂછા ગયા પ્રશ્ન, ક્યા હમ અતિવૃષ્ટિય વ્યક્તિઓ કે દોરે પર હો રહે અનાવશ્યક ખર્ચે કમ નહીં કર સકતે. કે અતિવૃષ્ટિય વ્યક્તિઓ પર કે જે અમુક વ્યક્તિઓ પર બહુ જ ખર્ચા કરવામાં આવે છે, શું મેં ખર્ચા ઓછા ના કરી શકીએ? ડોક્ટર કલામ, તુમને ઇસ મંચ પર એક બડી સી કુર્સી દેખી હોગી, વહ કુર્સી અભી યહાં પર નહીં હૈ. ઠીક એસે હી અનુત્પાદક ચીજો પર હો રહે અનાવશ્યક ખર્ચ ભવિષ્ય મેં નહીં હોગે. તમે જોશો કે કદાચ આપણે અહીંયા કોઈ મોટું રાજકારણ કોઈ આવવાનું હોય કે કાં તો મોટા કોઈ નેતા આવવાના હોય તો કેટલા બધા ખર્ચા થતા હોય છે. બધા સારા કામ બી થતા હોય છે, ખરાબ કામ બી ખર્ચા પણ બહુ થતા હોય છે. તમારા રસ્તા સાફ કરવામાં આવે છે, ડેકોરેશન કરવામાં આવે છે, બહુ બધી જાહેરાતો લગાડવામાં આવે છે, પોલીસ બંદોબસ્ત થઈ જાય છે. તો કે અમુક જે વધારાના ખર્ચા થતા હોય છે તે ઓછા નહીં કરી શકતા. તો ડોક્ટર કલામ એવું કહે છે કે તમે આ મંચ એટલે સ્ટેજ ઉપર જે મોટી ખુરશી જોઈ હશે એ અત્યારે અહીં નથી, કે જે જરૂરી જ વસ્તુ હોય એના પર ખર્ચ કરી શકો છો, પણ જે અનાવશ્યક છે જે જરૂરી નથી એના પર આપણે ભવિષ્યમાં ખર્ચ કરવો જોઈએ નહીં, અને તે ભવિષ્યમાં આગળ ખર્ચ થશે નહીં એવું કહેવા માંગે છે. અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે. પાછળ આપણે આપેલી છે શબ્દ 8, તે શબ્દ 8 છે દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાના રહેશે. અભ્યાસ છે, અભ્યાસ પણ દરેક વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં લખવાનો છે. પ્રશ્ન 1, પ્રશ્નો કે ઉત્તર દીજીએ એ પ્રશ્ન તમારા નોટબુકમાં લખવાના છે. પ્રશ્ન 2, પરિચ્છેદ કો શુદ્ધ રૂપ સે પઢીએ ઓર સુંદર અક્ષરો મેં લખીએ. આ પેરેગ્રાફ છે તમારે વાંચવાનો છે અને સુંદર અક્ષરે તમારી નોટબુકમાં તમારે લખવાનો છે. પ્રશ્ન 3, બચપન સે હમે કિસ ભાષા કો પ્રમુખતા દેની ચાહીએ, માતૃભાષા યા અંગ્રેજી ક્યો, એ પ્રશ્નનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. પ્રશ્ન 4, અનુમાન લગાઓ કે 2020 મેં હો અપને આસપાસ ક્યાં દેખ રહે હો, અપને વિચાર પ્રસ્તુત કીજીએ કે તમારે 2020માં શું જોયું છે એના વિચાર તમારે પ્રસ્તુત કરવાના છે. સ્વાધ્યાય છે પ્રશ્ન 1, પ્રશ્નના જવાબ લખો. પ્રશ્ન 2,
मुहावरे का अर्थ देखकर वाक्य में प्रयोग कीजिए, એનો અર્થ આપવાનો છે અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે। પ્રશ્નાત્રણ રૂપરેખા કે આધાર પર કહાની લખીએ, આ કહાની તમારે પૂરી કરવાની છે। પ્રશ્ન 4 માતૃભાષામાં અનુવાદ કીજે, પેરેગ્રાફ આપેલો છે એનો અનુવાદ તમારે કરવાનો છે। અને દરેક વિદ્યાર્થી મિત્રોએ પાસા સજ્જતા નોટબુકમાં પણ લખવાની છે, સર્વનામ છે એ પણ લખવાના છે તમારે, આખી પાસા સજ્જતા તમારે નોટબુકમાં લખવાની રહેશે। દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, પાઠ નંબર 5 નો શબ્દાર્થ અભ્યાસ સ્વાધ્યાય અને ભાષા સજ્જતા દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દીની નોટબુકમાં લખવાનું છે। પુનરાવર્તન 1 છે તે પણ તમારે હિન્દીની નોટબુકમાં લખવાનું છે। પ્રશ્ન 1 શબ્દકોષ કે ક્રમે લખીએ અને ક્રમમાં લખવાના છે। પ્રશ્ન 2 લિંગ પરિવર્તન કરકે વાક્યો મેં પ્રયોગ કીજીએ। પ્રશ્ન 3 निम्नलिखित शब्दों के वचन परिवर्तन करके वाक्यों में प्रयोग कीजिए। प्रश्न 4 नीचे दिए गए शब्दों में उचित उपसर्ग अथवा प्रत्यय जोड़ते हुए नए शब्द बनाइए। जे तमारे अहीं जे आपेला छे उपसर्ग एना नवा शब्द बनावीने तमारे लखवाना छे। उदाहरण हूँ तमने आपू छूं अहीं। 1 नंबर खाली जगह प्लस ज्ञान तो विज्ञान, मानव प्लस खाली जगह मानवता, खाली जगह प्लस मुख विमुख, खाली जगह प्लस हाजिर गैर हाजिर, समाज प्लस खाली जगह सामाजिक, कुल प्लस खाली जगह कुलीन, खाली जगह प्लस हिंसा अहिंसा, शान प्लस खाली जगह शानदार। तेवी ज रीते तमारे अहीं जवाब लखवाना छे। आजनो होमवर्क पाठ 5 ना शब्दार्थ अभ्यास स्वाध्याय भाषा सज्जता અને પુનરાવર્તન 1 દરેક વિદ્યાર્થી મિત્રોએ હિન્દીની નોટમાં લખવાનું રહેશે। આવજો।